बनासकांठा जिल्लानी धानेरा नगरपालिका कचेरी फरी देवामां आवी गई छे। गत 28 डिसेम्बरना रोज धानेरा नगरपालिकाना कार्यकारी प्रमुख माटे बनासकांठा जिल्ला कलेक्टर द्वारा भारतीय जनता पार्टीना नगरसेवक ज्योत्सना बहेन त्रिवेदीने धानेरा नगरपालिकानो चार्ज सौंपवामां आव्यो हतो। प्रमुख पदनुं सुकान संभाळती आजे धानेरा नगरपालिकाना नाणाकीय हिसाबोनी माहिती मेळवानी साथे नवा प्रमुख चौकी उठ्या हता। अने हिसाबी जोता धानेरा नगरपालिका कुल 1,88,00,000 देवामां होवानी चौंकावनारी हकीकत सामे आवी छे। धानेरा नगरपालिका पासे अत्यारे मात्र 7,00,000 रूपियानुं बेलेंस पड्युं छे। धानेरा नगरपालिकाना नाणाकीय हालतने लई आजे पालिका पत्रकार परिषद बोलावी छेल्ला 3 वर्षथी पण ओछा समय दरमियान कोंग्रेसना शासक दरमियान धानेरा शहेरना विकास माटे કેટલી રકમ ખર્ચ કરવામાં આવી તેના હિસાબો રજૂ કર્યા હતા। ધાનેરા નગરપાલિકાની ચૂંટણી 2018માં યોજાઈ હતી અને આ ચૂંટણીમાં કોંગ્રેસ ભારે બહુમતી સાથે સત્તામાં આવી હતી અને તે સમયે ધાનેરા નગરપાલિકાની તિજોરીમાં અંદાજિત 35 કરોડ જેટલી રકમ પડી હતી, જેમાં 5 કરોડ જેટલી રકમ એફડી કરી તેના વ્યાજમાં ધાનેરા નગરપાલિકાનો ખર્ચ નિભાવી શકાય તેવું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જો કે ધાનેરા નગરપાલિકાના ભાજપના સદસ્યો જણાવ્યા અનુસાર વર્ષ 3 કરતા ઓછા સમય દરમિયાન કોંગ્રેસ પક્ષના શાસકોએ અંદાજિત 50 કરોડ જેટલી રકમ નગરના વિકાસના નામે વાપરી ભ્રષ્ટાચાર કર્યો છે, જેની સાથે ધાનેરા નગરપાલિકા દેવાદાર બની છે। ધાનેરા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા સંભાળી છે, પરંતુ નાણાકીય પરિસ્થિતિ જોતા નાણાકીય પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। અમે લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સત્તા હતી 3 વર્ષ પહેલાં, ત્યારે 35 કરોડ રૂપિયા મૂકીને ગયા હતા, એના પછી ગ્રાન્ટ ટેક્સના પૈસા આવ્યા, એ પૈસા બધા જ પૂરા થઈ ગયા છે। આજે 1,88,00,000 રૂપિયાનો નગરપાલિકા ધાનેરા ઉપર દેવો છે। વહીવટ કઈ રીતે ચલાવવો એ અમે વિચાર કરી રહ્યા છીએ, કેમ કે નાણાકીય સદ્ધરતા ન હોય તો વહીવટ ચાલતો નથી। આજે લાઇટ બિલના પણ પૈસા ભરવાના બાકી છે, તો એ પણ અમારે કંઈક ગોઠવણ કરીને ભરવા પડશે। પરંતુ અમે ધાનેરા નગરજનોને જણાવવા માંગીએ છીએ કે અમે સારો વહીવટ આપીશું અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ આપીશું અને સારામાં સારી કામગીરી કરીશું, ભલે દેવો છે પણ એની કંઈક વ્યવસ્થા કરી અને અમે સારામાં સારો વહીવટ આપવાનો પ્રયત્ન કરીશું। પરંતુ લોકોને જાણકારી થાય કે ખરેખર 50 કરોડ રૂપિયાનો જે હતો એ વહીવટ, એ 50 કરોડ રૂપિયાનો વહીવટ એમને કઈ રીતે કર્યો છે। એક જ ઉદાહરણ આપું તો ઉસપાડિયા તળાવની અંદર 1,54,00,000 રૂપિયા લોકો ખર્ચી નાખ્યા છે। ખરેખર ત્યાં જઈને જોવાની જરૂર છે કે 1,54,00,000 રૂપિયા ત્યાં ખર્ચાયા હશે કે ખર્ચવાની જરૂર હતી। ધાનેરા નગરપાલિકાના પ્રમુખ દ્વારા આજે ધાનેરા નગરપાલિકાના નાણાંના હિસાબો રજૂ કરતા ધાનેરા નગરપાલિકાનું વીજ બિલ 20,00,000 રૂપિયા જેટલું બાકી છે અને જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો અગાઉની જેમ એકવાર ફરી ધાનેરા નગરપાલિકાની વીજળી કપાઈ શકે તેમ છે। 1,88,00,000 બાકી લેણદારોમાં ભૂગર્ભ ગટર સમારકામ, ભૂગર્ભ ગટરના કનેક્શનનો ખર્ચ, સીપુ ડેમમાંથી લેવામાં આવતા પાણીનો ચાર્જ સહિત ધાનેરા નગરપાલિકાના ટેલિફોનનું 430 રૂપિયા બિલ પણ બાકી હોવાનું ધાનેરા પ્રમુખે જણાવ્યું છે। આપના માધ્યમથી અમારે કહેવાનું એટલું જ છે કે ગામ લોકોને જાગૃત કરવા છે। આ ગઈ બોડી ખૂબ અમને અમે નગરપાલિકામાં અમે બેઠા છીએ, ચાર્જ સંભાળ્યો અમે, ગઈ બોડી 17 સભ્યોને સસ્પેન્ડ કર્યા। હાલની તારીખમાં નગરપાલિકા બિલકુલ દેવાદાર છે, એ લોકોએ ટેલિફોન બિલ પણ ભર્યું નથી, 430 રૂપિયા બિલ છે ટેલિફોનનું, એ પણ ભર્યું નથી। તમારા આપના માધ્યમથી અમારું એટલું જ કહેવું છે કે ગામ લોકો જાગૃત થાય, એમ એ લોકોને ખબર પડે કે આ લોકોએ આ પૈસા ક્યાં ખર્ચ્યા છે। ધાનેરા નગરપાલિકામાં વર્ષ દરમિયાન અંદાજિત 3 કરોડ જેટલી રકમ વેરા વસૂલાતમાં આવે છે, જ્યારે સરકારની અલગ અલગ યોજના બાબતે પણ અંદાજિત 5 કરોડ ઉપરાંતની રકમ ધાનેરા નગરપાલિકાના વિકાસ માટે મળે છે। ધાનેરા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા શોપિંગની હરાજીની રકમ 30 કરોડ ઉપર આવી હતી, છતાં આજે ધાનેરા નગરપાલિકા દેવાદાર બની ચૂકી છે। નવા કાર્યકારી પ્રમુખ માટે ધાનેરા શહેરનો વહીવટ કરવો આગામી સમયમાં અઘરો બને તેમ છે।